ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે ગયા ક્લાસમાં પાઠ 7 ફોટો ચાલુ ફોટો ભાવ વિશે આપણે જોઈ ગયા છે. તો આજે પણ એમાં પાના નંબર 123 ઉપર ચોપડીમાં આપણે જોઈશું. સમજાઈ ગયું? 7મો પાઠ ફોટો ચાલુ ફોટો ભાવ. મેં તમને વાર્તા વાંચવાની કીધેલી, ઘણા બધા છોકરાને વંચાઈ ગયું હશે. હવે આપણે ચોપડીમાં પેજ નંબર 123 ઉપર જોવાનો રહેશે. ચલો ખોલો જોઈએ પેજ નંબર 123. ચલો બધા વિદ્યાર્થીઓ ચોપડી ખોલી. પેજ નંબર 123 આપણે વાતચીતના સવાલ જવાબ થઈ ગયા છે. હવે સૂચના જુઓ. આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીટમાંથી શોધીને બાજુમાં લખો. હવે અહીં શું આપેલું છે? અર્થ આપેલા છે. તો આવો અર્થ કાવ્યની કઈ પંક્તિમાં આવે છે એ આપણે જોવાનું છે. પહેલું આપેલું છે, મને ડરાવશો નહીં. મને ડરાવશો નહીં, મેં તમને કીધેલું આ કાવ્ય અમુક પાઠ કરવાનું છે, મોઢે પણ કરવાનું છે. તો મને ડરાવશો નહીં એ પંક્તિની અંદર ક્યાં આવશે? બોલો જોઈએ ક્યાં આવશે? મુજને ના બીવડાવો. કઈ પંક્તિ લખવાની છે? મુજને ના બીવડાવો. આપણે સ્વાધ્યાયમાં આવી જાય છે એટલે અત્યારે લખવાની જરૂર નથી, ફક્ત સમજવાનું છે. મને ડરાવશો નહીં એમાં કયું કાવ્ય પંક્તિ લખવાની છે? મુજને ના બીવડાવો. સમજાઈ ગયું? હવે બીજી પંક્તિ જુઓ. મમ્મીએ વિનંતી કરતાં કહ્યું. મમ્મીએ વિનંતી કરતાં કહ્યું એમાં શું આવે છે? બા બોલી આજીજી કરતી. આજીજી એટલે વિનંતી કરવી. શું આવે છે? બા બોલી આજીજી કરતી. અર્થની અંદર આ પંક્તિ આપણે લખીશું. ત્રીજામાં જુઓ. મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. તો એમાં શું આવે છે? બોલો જોઈએ શું આવશે? પહેલી પંક્તિ. તો આપણે ક્યાં ધ્યાન રાખવાનું છે? પહેલી પંક્તિમાં. પહેલી પંક્તિમાં શું આવે છે? બા બેઠી તી રસોઈ કરવા, લઈએ પડનો લહાવો. કઈ પંક્તિ આવશે? બા બેઠી તી રસોઈ કરવા, લઈએ પડનો લહાવો. સમજાઈ ગયું? ત્રીજા અર્થની અંદર પહેલી પંક્તિ આવશે. ત્યાર પછી જુઓ નંબર 4. કપડાં બદલી પહેલાં જેવો જ થઈને. કપડાં બદલી પહેલાં જેવો જ થઈને એમાં શું આવશે? કપડાં માટે કાવ્ય પંક્તિમાં કયો શબ્દ હતો? બોલો જોઈએ. વેશ શબ્દ હતો. તો ક્યાં લખ્યું છે પંક્તિમાં? જુઓ છેલ્લે, વેશ હટાવી થઈને દહ્યો. શું આવે છે? વેશ હટાવી થઈને દહ્યો. ચલો એના પછી જુઓ 5મી પંક્તિ. મારે ઘડી વસ્તુઓ જોઈતી નથી. મારે ઘડી વસ્તુઓ જોઈતી નથી. ઘડી એટલે મીઠી વસ્તુઓ. સમજાય છે? તો એના માટે કઈ પંક્તિ આવશે? બોલો. સમજાઈ ગયું? નહીં મીઠાઈ માવો. ઘડી વસ્તુ ગણાય ને મીઠાઈ, તો કઈ પંક્તિ લખવાની? નહીં મીઠાઈ માવો. અત્યારે આપણે કોઈએ લખવાની જરૂર નથી, આ બધું સેમ આપેલું છે સ્વાધ્યાય પોથીમાં. સમજાઈ ગયું? નહીં મીઠાઈ માવો. તો આપણે જે અર્થ છે, વાક્યના અર્થ આપેલો છે એના ઉપર જે શું લખ્યું છે? કાવ્ય પંક્તિ. કાવ્ય પંક્તિ શા માટે જોઈને લખી છે?
काव्य माथी समझाई छे काव्य पंक्ति अपने काव्य पंक्ति फक्त अर्थ समझवानो अने अर्थनी सामे काव्य पंक्ति लखवानी छे। चलो आगळ जोईए बम बम भोला कवितानी वार्ता बनाओ अने कहो वार्ता बनावानी छे अने ए वार्ता अपने कहेवानी छे वार्ता लखवानी नथी। तो आपने काव्य पंक्ति में समझी लीधो हतो शुं समझी लीधो हतो बा रसोई करवा बैठी हती पंक्ति में आयो ने बा रसोई करवा बैठी हती अने बाळक माटे कयो शब्द आव्यो छे बच्चू बा रसोई करवा बैठी हती बच्चू बन्यो त्यां बावो तो बच्चू एक क्षणनो लाभ लई माठे जटा बनावीने आखा शरीरमां शुं लगावेलुं छे भस्म भस्म लगावी अने बावो बनी जाय छे ते बा आगळ જઈને શું કહે છે બમ બમ ભોલા અલખ નિરંજન શું કહે છે બમ બમ ભોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો હે મૈયા હું ભિક્ષા લેવા માટે આવ્યો છું મને ચપટી આટો આપો આટો એટલે લોટ સમજાય છે બા જ્યારે રસોઈ કરવા માટે બેસે છે ત્યારે એમનો બાળક શું બને છે બાવો બનીને આવે છે બાવો કેવી રીતે બને છે જટા બનાવે છે આખા શરીર શું લગાવે છે ભભૂટ લગાવે છે અને પછી બાની આગળ આવીને ઊભો રહે છે બાળક બાની આગળ આવીને બા એટલે મમ્મી એ તો ખબર છે ને એની આગળ આવીને ઊભો રહે છે પછી શું કહે છે બમ બમ ભોલા અલખની રંજન હું છું ખાખી બાવો હે માતાજી હું ભિક્ષા લેવા માટે આવ્યો છું મને ચપટી આટો આપો સમજાય છે ને એ રીતે કાવ્ય જે મેં સમજાવેલી છે એ રીતે છે પછી આગળ આપ્યું છે વૈરાગીને ભોજન સાદું ખીચડી આટો ખાવો પૈસા કપડાં કંઈ ન જોઈએ ના જોઈએ સરપાવો શું કહે છે વૈરાગીને ભોજન સાદું સાદુને કેવું ભોજન હોય છે સાદું હોય છે શું હોય છે ખીચડી અને રોટલી તો એ શું કહે છે હું તો વૈરાગી સાધુ છું મારે મીઠાઈ માવો નહીં પણ સાદું ભોજનમાં ખીચડી અને આટો જોઈએ છે સાદું ભોજનમાં શું માંગે છે ખીચડી અને આટો જોઈએ છે મારે કપડાં કે પૈસા કંઈ જોઈતું નથી મારે તો ભેટ કે બક્ષિસ પણ જોઈતી નથી અમે તો મન મોજીલા બની અમારે શિવજી ન જસ ગાવો શું કહે છે અમે તો મન મોજી આનંદ કરવાવાળા અમારે તો શિવજી અથવા શ્રી કૃષ્ણનો જ મહિમા ગાવો છે શિવજી એટલે શંકર ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનો જ જસ ગાવો છે બા બોલી આ જીજી કરતી ચીપ્યો ના ખખડાવો ઘરમાં હમણાં કોઈ નથી ને મુજને ના બીવડાવો અચ્છા મૈયા હમ ચલતે હે કહીને ચાલ્યો બાવો વેશ હટાવી થઈને ડાહ્યો બોલ્યો હું જ બન્યો તો બાવો તો શું કહેવા માગે છે બાળક બા પણ શું કહે છે આ જીજી કરતા આનાકાની કરીને ચીપ્યો નહીં ખખડાવો ચીપ્યો ખખડાવવાની સાવટ ના પાડે છે કેમ કે ઘરમાં કોઈ માણસ નથી અને તમે મને બીવડાવો છો એટલે તમારે મને બીવડાવવાનું નથી એટલે બાળક શું કહે છે અચ્છા મૈયા હમ ચલતે હે અચ્છા મૈયા હમ ચલતે હે એવું કહીને બાવો ચાલ્યો જાય છે થોડી ક્ષણમાં બાવાજીનો વેશ દૂર કરી ડાહ્યો ડમરો બનીને બચ્ચુ આવ્યો અને બોલ્યો બા હું જ બન્યો તો બાવો તમે મમ્મીને ઘરમાં બીવડાવો છો હા કે ના મમ્મી ન હોય તો તમને બીક લાગે ને તમારે પણ આ બાળકના જેવું કાર્ય કરવાનું છે કરશો હા કે ના મજા આવશે કંઈક ને કંઈક તો શીખવું પડશે ને આગળની મોટી મહામારીમાં ઘણું બધું શીખી ગયા એટલે આ મહામારીમાં પણ આપણે આવું કંઈક શીખવાનું રહેશે
સમજાય છે આ કાવ્ય કોણે લખેલી છે બમ બમ ભોલા કાવ્ય કોણે લખેલી છે નરોત્તમ વાણંદે લખેલી છે કોણે લખેલી છે નરોત્તમ વાણંદે ચલો ફરી પાછા આપણે સવાલ પાસે આવી જઈએ જુઓ સામે 123 પેજ ઉપર કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સામે ભજો ફરી પાછા આપણે મિત્રોથી છૂટા પડી ગયા છીએ એટલે મિત્રોની સામે ભજવવાનો નથી કોની સામે ભજવવાનો છે ઘરમાં મમ્મી પપ્પા હોય ભાઈ બહેન હોય દાદા ને દાદી હોય એમની સામે આ જે સંવાદ આપેલો છે એ સંવાદને પૂર્ણ કરવાનું છે અને ઘરની અંદર ભજવવાનો છે તમારા પરિવારમાં સમજાય છે ચલો પહેલા આપણે જોઈએ મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને લાભ એટલે મોકો એમનું બાળક છાનુમાનો ભભૂટ લગાવે તથા જટા બાંધે છે સાધુ જેવા કપડાં પહેરે છે પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે તમારા ઘરમાં પણ મમ્મી પાસે રસોડામાં ચીપિયો હશે એ ચીપિયો લઈ લેવાનું નાટક તમારે પણ ભજવવાનું સમજાય છે ચલો જુઓ ખાખી બાવો કહે બમ બમ ભોલા પછી શું આવે છે બોલો જોઈએ અલખની રંજન સરસ શું આવે છે અલખની રંજન હે માતાજી ભિક્ષામ દેહી પછી કયો શબ્દ આવશે મૈયા શું આવશે મૈયા ચલો આગળ જુઓ મમ્મી કહે ઊભા રહો મહારાજ રોટલી શાક આપું મમ્મી શું કહે છે ઊભા રહો મહારાજ રોટલી શાક આપું પ્રશ્ન કરે છે તો ખાખી બાવો શું કહે છે ખાખી બાવો કહે હે મૈયા અમારે રસોઈ પછી શું આવશે કે મીઠાઈ માવો ખપે નહીં શું આવશે રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં આગળ જુઓ મમ્મી કહે તો મહારાજ કોઈ કપડાં લત્તા શું કહે છે કોઈ કપડાં લત્તા તો ખાખી બાવો શું કહે છે ખાખી બાવો કહે હે માતે અમારે કોઈ વસ્તુ જોઈતી નથી અમારે કોઈ વસ્તુ જોઈતી નથી માત્ર લોટ આપો પછી ખાલી જગ્યામાં શું આવશે ચોખા આપો પૈસા કપડાં કંઈ ન જોઈએ શું કહે છે ચોખા આપો પૈસા કપડાં કંઈ ન જોઈએ ચલો પાછળ જુઓ અહીંયા શું આપેલું છે બમ બમ ભોલે પછી અલગ તો બમ બમ ભોલે આગળ શું આવી જશે કપડાં કંઈ ન જોઈએ બમ બમ ભોલે અલગ અલગ પછી શું આવે છે તમને ખબર છે શું આવશે બોલો તો નિરંજન સરસ શું આવશે નિરંજન બંને કાન પર હાથ મૂકીને મમ્મી કહે બંને કાન પર હાથ મૂકીને મમ્મી કહે મહારાજ મહેરબાની કરીને ચીપ્યો ન ખખડાવશો મહેરબાની કરીને ચીપ્યો ન ખખડાવશો હમણાં પછી શું આવે છે હમણાં ઘરમાં કોઈ નથી મને ના બીવડાવો શું આવશે ઘરમાં કોઈ નથી મને ના બીવડાવો ખાખી બાવો કહે સુખી રહો તેરા કલ્યાણ હો મૈયા અને બાવો બહાર જાય છે મમ્મી કહે હાસ ગયા મમ્મીને જીવમાં જીવ આવ્યો એટલે શું કહે છે હાસ ગયા લાવ દરવાજો બંધ કરી દેવા દે શું કહે છે દરવાજો બંધ કરી દેવા દે હાથમાં જતા લઈ મો લૂંચતા બાળક કહે હાથમાં જતા લઈ મો લૂંચતા બાળક કહે હે મમ જોયું શું કહે છે હે મમ જોયું પછી શું આવશે બોલો જોઈએ
જોઈએ પછી શું આવશે હું જ તો બન્યો તો બાવો બાળક શું કહે છે હું જ બન્યો તો બાવો હમણાં કોઈ પૂરવાની જરૂર નથી ફક્ત સમજવાની જરૂર છે પછી હું તમને પૂરાવીશ ચલો આગળ જુઓ વાંચો અને સમજો આ ફક્ત વાંચવાનું છે અને સમજવાનું છે ભિક્ષા ભિક્ષાનો અર્થ શું થાય છે દાન ભિક્ષાનો અર્થ શું થાય છે દાન પહેલું વાક્ય જુઓ શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા ભોજન આરોગતા ભિક્ષા શબ્દ જે છે એ પહેલા વાક્યમાં આવી ગયો શબ્દ શેના પર ભાર મૂકવાનો છે ભિક્ષા ભિક્ષા શબ્દ વાક્યમાં આવવો જોઈએ હવે ભિક્ષાનો અર્થ શું થાય છે દાન બીજું વાક્ય જુઓ કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં અહીં તમે ભિક્ષાની જગ્યાએ દાન લખો તોય ચાલે અને ભિક્ષા લખો તોય બંને એક સરખો અર્થ થાય છે કર્ણ પાસે દાન માંગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં એ રીતે આજીજી આજીજીનો અર્થ શું થાય વિનંતી અથવા સવિનય પ્રાર્થના આજીજી એટલે વિનંતી અથવા સવિનય પ્રાર્થના પહેલું વાક્ય જુઓ દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો બીજું વાક્ય બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો તમે અલગ રીતે નવું વાક્ય પણ બનાવી શકો છો શબ્દ વચ્ચે આવવો જોઈએ વિનંતીની જગ્યાએ આજીજીની જગ્યાએ વિનંતી પણ ચાલે અને આજીજીની જગ્યાએ સવિનય પ્રાર્થના એ શબ્દ લખો તો પણ ચાલશે આગળ જુઓ વેશ વેશ એટલે દેખાવ પહેલું વાક્ય જન્મદિવસે મીનાક્ષી પરી જેવા વેશ પહેરીને નિશાળમાં આવી બીજું વાક્ય ફેન્સી ડ્રેસના સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો અથવા ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિક જેવો ડ્રેસ પહેરેલો તમારી રીતે પણ વાક્ય બની શકે છે આગળ જુઓ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો આ જે વાક્ય આપેલા છે એમાં તમે શું કરશો એ આપણે સમાન સુધી લખવાનું છે કૌંસમાંથી કૌંસમાં કયા શબ્દ આપેલા છે આટો સરપાવ વેશ આજીજી અને ભિક્ષા કયા શબ્દ આપેલા છે જોઈ લો ચલો જુઓ પહેલો પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો પછી શું આવે છે પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી બીજું વાક્ય જુઓ તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો ત્યાં ખાવાનું મળતું નથી તમને ખૂબ જ ભૂખ લાગી છે તો શું આવશે હું ભિક્ષા માંગીશ શું આવે છે હું ભિક્ષા માંગીશ એ રીતે આપણે વાક્ય બનાવવાનું ત્રીજું જુઓ તમારા ઘરની પાછળ કીડીનો ડર હોય ને શું કહેવાય બીજા અર્થમાં કીડિયારો છે ત્યાં તમારા ઘરની પાછળ કીડીનો ડર છે ત્યાં શું આવે છે આટાથી કીડિયારું પૂરીશ આટાથી કીડિયારું પૂરીશ આટો એટલે લોટ કીડીને લોટ ભાવે કે નહીં તો એ કીડિયારું આપણે પૂરી દઈએ એટલે લોટ ખાઈને પોતાનો પેટ ભરે એ રીતે ચાર પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો એમાં તો આપેલું જ છે હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ પાંચ નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે
नाटक मा सरस काम करवाने कारणे तमने इनाम मळवानो छे। तो शुं आवशे? सरपावथी हूँ राजी थईश। सरपावथी हूँ राजी थईश। चल आगळ जुओ। हवे तो गीत तमने बराबर याद रही गयु हसे। एक बार फरी थी गाओ, साचो जवाब पसंद करी खराने निशानी करो। बावो कौन बन्यो? बावो कौन बन्यो? निरंजन, बच्चू, अलग के कवि? शुं आवशे? बच्चू। बच्चू नी सामे आपणे खराने निशानी करवानी रहेशे। बे, बच्चू बावो क्यारे बन्यो? रात्रे, बपोरे, रसोई वेळाए के रविवारे? क्यारे बन्यो? बोलो जोईए। रसोई वेळाए क्यारे बन्यो? तो रसोई वेळाए, वेळाए ने वखते। त्रण, बच्चुए बावो बनवा शुं शुं कर्यु? बच्चुए बावो बनवा शुं शुं कर्यु? तो शुं आवशे? टप कर्यु, घर छोड़ी दीधुं, जटा बनावी, भभूत लगावी के टको मुंडू मुंडो कराव्यो? शुं कर्यो छे? चार माथी शुं आवशे तीजामां? जता बनावी, भभूत लगावी। शुं आवशे? जता बनावी, भभूत लगावी। चौथुं जुओ, बावो शुं लेवानी ना पाड़े छे? बावो शुं लेवानी ना पाड़े छे? सादू भोजन, पैसा, कपड़ा, खीचड़ी के आटो? शुं लेवानी ना पड़े छे? सरस, पैसा, कपड़ा। पांच, बावो केम जतो रह्यो? बावो केम जतो रह्यो? सादू भोजन मळी गयुं एटले, बा दरी गई एटले, पैसा आपवानी ना पाड़ी एटले, बाए विनंती करी एटले? शुं आवशे? बा दरी गई एटले। चलो आगळ जो। छठो, मम्मी ने क्यारे नवाई लागी हसे? मम्मी ने क्यारे नवाई लागी हसे? बचूड़ा ने बावा तरीके जोईने के पछी बावा ने बचूड़ा तरीके जोईने के पछी बचूड़ा ने घर में न जोईने अथवा बावा ने घर में जोईने? शुं आवशे? बावा ने बचूड़ा तरीके जोईने। शुं आवशे? बावा ने बचूड़ा तरीके जोईने। समझाई गयो? चल आगळ जुओ। आ वाक्य मोटे थी बोली बतावो। आ वाक्य मोटे थी बोली बताओ। लखवानुं नथी, फक्त मोटे थी बोलवानुं छे। बम बम भोला अलख निरंजन, अच्छा मैया हम चलते हैं, हूँज बन्यो तो बावो, मुझने ना बिवड़ावो। तमारे पण मारी जेम जोरथी बोलीने वाँचवानुं छे। चलो गीतड़ू गाईशुं ने फरीथी अंतर मंतर जंतर काव्य पंक्ति आपणे चोपड़ी मारी जोईने पूरी करवानी। आव जानी वात सांभळो अने वाँचो। आव आव जा जा, वार्ता नाम शुं आपेलुं छे? आव आव जा जा। तो एनी अंदर आपणे जे जादूगर विषे जोयुं ने एवुं ज आ वार्तानी अंदर पण आवशे। चलो जुओ। बम बम भोला कविता भण्या पछीना दिवसे तृप्ति अने अंशुले शिक्षक पासे जई पूछ्युं, अमे एक जादू करीए? शिक्षक कहे, जादू? सी वात छे, तमे जादू सीखी गया? जादूगर बनी गया? वाह जोरदार, कई रीते? क्या सीख्या? कौन छे तमारा गुरु? कौन कहे छे? शिक्षक कहे छे। कोने कहे छे? तृप्ति अने अंशुल ने। तृप्ति अने अंशुल शुं सीखीने आवे छे? जादू सीखीने आवे छे। हवे जादूमां आपणे केवो चमत्कार थाय छे ए पण जोवानुं छे। जादूमां चमत्कार थाय के नहीं
જાદુમાં જાદુગરમાં ચમત્કાર થતો નથી પણ આપણે જાદુગરમાં કે ચમત્કારમાં માનતા પણ નથી એમાં કોણ કોઈ ક્ષેત્રાય પણ જાય છે એમાં શું હોય છે ચાલાકી અથવા કરામત હોય છે જાદુમાં શું હોય છે ચાલાકી અથવા કરામત જાદુગરની અંદર ચાલાકી પકડે ચાલાકી પકડવાના માણસો હોય ને કે જાદુગરને કેવી રીતે કર્યો હશે ચાલો જુઓ તૃપ્તિ અંશુલના ગાલ તો ખુશી અને શરમથી ગુલાબી થઈ ગયા તૃપ્તિ અને અંશુલના ગાલ કેવા થઈ ગયા હતા હરખથી અને શરમથી ગુલાબી રંગના થઈ ગયા અંશુલ કહે શોધ્યા છે એક ગુરુ પછી કહીએ તો ચાલે એણે ગુરુને શોધેલા છે અને પછી શું કહે છે આપણે પછી કહીએ તો ચાલે શિક્ષક કહે ચાલો નહીં દોડે ચાલે નહીં પણ દોડે પણ વાક્ય અટકી જાય છે આંખ મિચકારી તેમણે પૂછ્યું જાદુ એટલે અસલ જાદુ કે પ્રશ્ન કરે છે જાદુ એટલે અસલ અસલી જાદુ છે કે નકલી તૃપ્તિ અંશુલે એકબીજા સામે જોયું પછી બંને એક સાથે બોલ્યા હા હા એ જ તમે સમજ્યા તે જ જાદુ જાદુ અસલી હોય કે નકલી હોય પણ આપણે જે સમજીએ એ શું કહેવાય છે જાદુ જાદુ ઓળખતા આવડવું જોઈએ શિક્ષક કહે ભાઈ વાહ મજા આવશે મને તો ચટપટી થાય છે પછી તેમણે વર્ગ સમક્ષ મોં કરીને પૂછ્યું જાદુ જોવો છે આખા વર્ગે એક સાથે જવાબ આપ્યો હા શું કહે છે જાદુ જોવાની આપણને પણ ઘણી ઉતાવળ થાય છે ચટપટી એટલે ઉતાવળ થવું એટલે શિક્ષક ઉતાવળ થઈ ગયા જાદુ જોવા માટે પછી બાળકોને પૂછે છે ક્લાસમાં કે તમારે જાદુ જોવો છે તો બધા વિદ્યાર્થીઓ શું જવાબ આપે છે હા શિક્ષકે તૃપ્તિ અંશુલના ખભે હાથ મૂકી તેમને આગળ કર્યા અને કહ્યું રજૂ થાય છે જાદુના ખેલ જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર અંશુલ કોણ છે અંશુલ હવે શરૂઆત પણ કરે છે તૃપ્તિ અને જાદુગર પણ છે અંશુલ તૃપ્તિને માટે કયો શબ્દ વાપરેલો છે જાદુગરણી અને અંશુલ માટે જાદુગર વર્ગે વાક્ય પૂર્ણ પૂરું કર્યું અહીં તમને શું દેખાય છે એક વર્ગખંડ દેખાય છે ટીચર અહીં ઊભા છે અહીં અંશુલ છે ને અહીં તૃપ્તિ છે આજે બાળકો ભણે છે એ લોકોને જાદુ બતાવશે ચાલો આગળ જોઈએ તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો આપણે યાદ રાખવાનું છે હા તૃપ્તિએ પહેલાં શું કર્યું છે તો ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો અંશુલે એક જાડી બંગડી તેના પર સાચવીને મૂકી ધીમેથી મૂકે છે તૃપ્તિ કહે અમે ત્રાટક શીખ્યા છીએ અમે ધારીએ તો તે વસ્તુ ખસેડી શકીએ જાદુ કેવા શીખેલા છે ત્રાટક એટલે તૂટક તૂટક હોય એવો જાદુ શીખેલા છે તો ચૂંટણીમાં શું મૂકે છે લોકો બંગડી મૂકે છે અને શું કહે છે અમે ધારીએ તે વસ્તુ ખસેડી શકીએ અંશુલ ટેબલની આગળ ઊભો રહેલો તે ટેબલને ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ ચાલતા ચાલતા બધા સાથે વાતો કરતો હતો ટેબલની ડાબી બાજુ જાય ટેબલની જમણી બાજુ જાય ઊભો રહેતો નથી પણ ચાલતો ચાલતો શું કરે છે બધાની સાથે વાતો કરે છે અંશુલ કહે જુઓ જુઓ તમારા કંપાસ જુઓ તમારી કોઈ વસ્તુ ગાયબ તો થઈ નથી ને શું પ્રશ્ન કરે છે જુઓ જુઓ તમારે શું જોવાનું છે કંપાસ એટલે એ શું કરવા માગે છે કોઈકના કંપાસને ગાયબ કરી દીધો હશે એટલે કહે છે તમારો કંપાસ જોઈ લો કોઈકનો કંપાસ ગાયબ તો નથી થઈ ગયો ને તૃપ્તિ કહે કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે
હવે જાદુ ગરિયા છે એટલે કંપાસ ક્યાંથી નીકળે કંપાસ અથવા પેન્સિલ કે બોલ પેન જે હોય ક્યાંથી નીકળે અંશુલના ખિસ્સામાંથી વર્ગના બાળકો તો ઉટાવળે દફતર ખોલી કંપાસ તપાસવા લાગ્યા જોશના રોટલ અવાજે કહે મારી પેન્સિલ રોટલ એટલે ઊંચા અવાજે અથવા રડતા રડતા જોશના જોશમાં સુખવાઈ જાય છે પેન્સિલ એટલે રડવા જે થઈ જાય છે અને જોરથી કહે છે રડતા રડતા મારી પેન્સિલ અંશુલ જોશના પાસે ગયો આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યા અંશુલને જોશના પાસે જઈ પોતાના ખિસ્સા ઊંધા કર્યા તેમાંથી કશું ન નીકળ્યું અંશુલ કહે મેં અત્યારે તો કાંઈ લીધું નથી કેમ કે હજી મંત્ર ભણવાનું પૂરું નથી થયું જોશના મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે હજી તો જાદુ શરૂ કરવાનો બાકી છે એવામાં ફક્ત અંશુને પ્રશ્ન કર્યો એટલે જોશના શું કરવા માંડી એમની પેન્સિલ કદાચ ઘરે ભૂલી ગઈ હોય પણ એમની પાસે કંપાસમાં પેન્સિલ નથી એટલે શું વિચારે છે જાદુગરનાથી મારી પેન્સિલ ગાયબ થઈ ગઈ હશે પણ એને શું કહે છે અંશુલ કદાચ તું ઘરે જ ભૂલી ગઈ હશે વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા આંખો ફાડીને જોવો એટલે મોટા ડોળા કાઢીને જોવો તે વખતે તૃપ્તિ ટેબલની પાછળ હતી તે મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી કોણ તૃપ્તિ ટેબલની પાછળ ઊભી રહી છે અને મંત્ર બોલે છે અને દુપટ્ટા પર જે બંગડી મૂકેલી છે ને એના ઉપર શું કરે છે હાથ ફેરવે છે અંશુલ કહે અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા અંશુલ શું કહે છે અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા તેમાં કહ્યા પ્રમાણે સાધના કરી તેથી અમને આ વિદ્યા મળી સાધના એટલે તપ કર્યું અને પછી એ લોકોને વિદ્યા મળે છે બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા મોઢેથી બોલી નખમ ડખમ ડડા પડા બૂમ વર્ગના બધા બાળકોનું ધ્યાન એકદમ તૃપ્તિ પર ગયું અત્યાર સુધી તો બધા અંશુને જ જોઈ રહેલા શું કરે છે અત્યાર સુધી બધા અંશુને જોઈ રહેશે શા માટે કંઈક જાદુગરથી નવું આપણને જોવાનું મળશે અને ત્યાં પણ બોલે છે તૃપ્તિ તૃપ્તિ પહેલાં શું કરે છે હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવે છે હાથની મુઠ્ઠીને ગોળ ગોળ ફેરવે છે અને કયો મંત્ર બોલે છે નખમ ડખમ ધડા પડા બૂમ અને વર્ગના બધા બાળકોનું ધ્યાન તૃપ્તિ પર ગયું અત્યાર સુધી કોની પાસે હતું અંશુલ પાસે હતો તૃપ્તિએ પોતાની મુઠ્ઠી બંગડી પર ખોલી જાણે તેના પર કશુંક વેરતી ન હોય બંને મુઠ્ઠી ખોલે છે જ્યાં બંગડી હતી ને ચૂંટણી પર ત્યાં અને કંઈક વેરતી હોય એવું લાગે છે ટેબલ પાસે જઈ અંશુલે પેલી બંગડીમાં જામફળ મૂક્યો અને એક બાજુએ ખસી ગયો તૃપ્તિ બોલી આવ આવ તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા તેની બહેનપણીઓ તો આભી બનીને જોતી જ રહી ગઈ જામફળ છેક ટેબલની ધાર સુધી ખસ્યું થોડી વાર પછી તૃપ્તિ કહે જા જા આવ આવ કરે એટલે જામફળ આગળ આવે અને જા જા કરે એટલે જામફળ પાછું જગ્યા પર જતું રહે સમજાઈ ગયું ચલો હવે આપણે વાર્તા અહીંયાથી બાકી રાખીએ છીએ વાર્તા ઘણા બધા છોકરાએ વાંચી લીધી છે જે લોકોને વાંચવાની બાકી છે એ લોકોએ વાર્તા પૂરી સમજી લેવાની આવતા તાસમાં આપણે અર્ધી વાર્તા જોઈશું બાય વિદ્યાર્થી મિત્રો